विद्यार्थी मित्रों, आज आप धोरण 9 विषय गुजराती एम पद्य सत्ता मारा सपना हरि नो अभ्यास करीशुं, जेना कवि छे रमेश पारेख। आ काव्यनो प्रकार छे उर्मिला। पहला आपने कवि विषय परिचय मेळवीए। रमेश पारेख एमनो जन्म 27/11/1940 અને અવસાન 17/8/2006। રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયો હતો। તેઓ વ્યવસાય જિલ્લા પંચાયતમાં ક્લાર્ક હતા। ક્યાં તો ખડી સનગન ખમ્માલા બાપુને મીરા સાથે પાર વિતા સુદબીજ છાતીમાં બારસા સ્વગત પર્વ ચશ્માના કાચ પર એમને મહત્વના કાવ્ય સંગ્રહ છે। કાર સાચવે પગલા અને મન પાચકના મેળામાં એમને મરણોત્તર સંપાદન છે। છ અક્ષરનું નામ માં એની સમગ્ર કવિતા પ્રગટસ્થ થઈ છે। હાઉ કી જી દે તાલી અફરક લફરક અજબ ગજબનો ખજાનો એમના બાળ સાહિત્યના સંગ્રહ છે। સબ પર એક ઉખાણ સૂરજ ને પડછાયો હોય એ એમના નાટકો છે। રણજીતા સુવર્ણચંદ્ર અને સાહિત્ય અકાદમી દિલ્હીના પારિતોષિકથી તેઓ સન્માનિત થયા છે। મારા સપનામાં આવ્યા હરી રચના રમેશ પારેખના છ અક્ષરનું નામ સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે। આ ઉર્મી ગીતમાં પ્રભુ પ્રેમમાં બહાવી બનેલી ગોપીના મનોભાવો રજૂ થયા છે। ગોપીને ભાસ થાય છે કે એના સપનામાં આવેલા હરિએ એને બોલાવી ચુલાવી વહાલી કરી એના તરફ પ્રેમ વ્યક્ત કર્યો। કૃષ્ણ જેમ દ્વારકાના રાજા હતા એમ ગોપીના મનની દ્વારકાના પણ રાજા છે। ગોપીની કૃષ્ણ પ્રેમની તીવ્રતા ત્યાં સુધી પહોંચે છે કે સંસાર કરવા મૂકેલા આંધણમાં ઓરી દીધો મેં સંસારનો એકાત્મ ભાવ રચાય છે। કાવ્યના અંતે આવતો હરિનો ઉદ્ગાર અરે બહાવી માં જાણે કે પૂર્ણ આત્મીયતા પામેલી નાયિકાને હરિનો ઉત્તર મળી જાય છે। સપનાનું મિલન જાણે કે જાગ્રત અવસ્થાનું પણ મિલન હોય એવી ભાવદશા આ કાવ્યને નવી ઊંચાઈ આપે છે। મારા સપનામાં આવ્યા હરિ એવા કવિએ એક ગોપીના મનોભાવને રજૂ કર્યો છે। ગોપીના સપનામાં જાણે કે હરિ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા છે અને એને બોલાવે છે, એને વહાલ કરે છે અને એને જાણે કે ઝુલાવે છે એવો ભાવ વ્યક્ત કર્યો છે। જાગ્રત અવસ્થામાં પણ ગોપીને જાણે કે કૃષ્ણ જ એના મનનો રાજા છે એવો ભાવ વ્યક્ત થયો છે। કાવ્ય જોઈએ મારા સપનામાં આવ્યા હરિ મને બોલાવી ઝુલાવી વહાલી કરી સામે મરકત મરકત ઉભા મારા મનની દ્વારિકાને સુભા મારા આંસુને લૂછ્યા જરી આંધણ ફેર્યાતા કરવા કંસાર એમાં ઓરી દીધો મેં સંસાર હરિ બોલ્યા અરે બહાવી। અહીં નાનકડું કાવ્ય છે એમાં ગોપીનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે, પ્રભુ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે। મારા સપનામાં આવ્યા હરિ ગોપીના સપનામાં હરિ એટલે કે કૃષ્ણ ભગવાન આવ્યા છે એમને મને બોલાવી ચુલાવી વહાલી કરી સપનામાં જોવે છે ગોપી કે એને બોલાવે છે ચુલાવે છે અને પછી પ્રેમ પણ વ્યક્ત કરે છે। સામે મરકત મરકત ઉભા મરકત યાને મંદ મંદ હાસ્ય કરતા સામે કૃષ્ણ ભગવાન જાણે કે મંદ મંદ હાસ્ય કરતા ઉભા રહ્યા છે। મારા મનની દ્વારિકાના સુભા મારા મનની એટલે કે ગોપીના મનના દ્વારિકાના છે સુભા રાજા કૃષ્ણ ભગવાન છે જ એવી રીતે એના મનના રાજા પણ કૃષ્ણ ભગવાન જ છે। મારા આંસુને લૂછ્યા જરી ગરમથી ગોપીને જાણે કે આંસુ આવી ગયા છે ભગવાનને જોઈને એના આંસુ શ્રી કૃષ્ણ ભગવાન લૂછે છે એટલે કે મારા આંસુને લૂછ્યા જરી આંધણ વેર્યા
એટલે કે એક નિષ્ઠાન છે લાપસી ઓરવા માટે એ આર્દ્ર રૂપે છે એમાં જાણે કે શું થયું એમાં ઓરી દીધો એ સંસાર એમાં મેં આખો મારો સંસાર જ ઓરી દીધો એટલે કે હું બધું જ સાર પામ ભૂલી ગઈ છું માત્ર કૃષ્ણમય થઈ ગઈ છું એકાત્મ ભાવ એના મનમાં રચાયો છે એટલે બધું જ ભૂલી ગઈ છે અને જાણે કે આર્દ્રમાં એને પોતાનો સંસાર જ છે એ ઓરી દીધો છે ઓરે ઓરવું એટલે હરી બોલ્યા અરે ભાવી અને જાણે કે ભરીએ કૃષ્ણ ભગવાને કહ્યું અરે ભાવી બે બાપાએ ત્યાં શું કર્યું તારો સંસાર તે ઓરી દીધો એટલે કે કૃષ્ણમય થઈ ગઈ છે ગોપી એમ કહી મારા સપનામાં આવ્યા ભરી એ નાનકડું એવું કાવ્ય છે એમાં કૃષ્ણ અને ગોપીના જે પ્રેમ છે એને વ્યક્ત કર્યો છે અહીંયા આ કાવ્ય આપણે કંઠસ્થ કરવાના છે એના પ્રશ્નોને જવાબ પણ